સીતારામને જય માતાજી. તો મજામાં બધાય ને હોળીની બધાયની મારા વતી શુભકામના ખૂબ ખૂબ. ને હાલો આજનો વિડીયો ચાલુ કરીએ આપણી. તો રૂટીન કામ તો ચાલુ જ થયું, બધું રૂટીન કામ બધું બને ગુણે એવા આપણી રસોઈ બનાવવાની છે બાકી. તો રસોઈમાં જો અડધાણ ખાવાનું છે આજ વાળ્યું છે તી, પણ હું ગઈ ને કારણ કે મારે ઓછું જવાનું હોય ખાવા, ત્યાં ભોલો ભાઈ જાય એટલે વધે જાય. ને આપણી બનાવી ચણાની દાળ, બાજરાના રોટલા ને રોટલીનો લોટ બંધાઈ ગયો. તો આપણી ચણાની દાળ વઘારી નાખીએ ને હજે બીજું શાક બનાવવાનું છે એ પણ હું તમને બતાવી, પીવાનું બનાવવાનું છે એ પણ. કારણ કે મણી કઠોળને જ ભાવતા, સેજે મણી કઠોળ ન ભાવે. બાકી તો જો લાડવા બનાવ્યા, ચકરી બનાવી, ચેવડો બનાવ્યો, હજે હાંજી કોઈક હાંજી વાળનું હજે જમવાનું છે. કાલે છે પડ્યો એટલે કાલે આપણે શ્રીખંડ બનાવવાનું છે ને શ્રીખંડ પૂરી ને ભજીયા, એટલે એ કાલે બનાવ્યું. આજ તો આપણે જો સાદું બનાવીએ ને સાદા જેવી મજાની, એટલે જો આપણે આ ચણા દાળ વઘારે નાખીએ તો રોટલીનો લોટ પણ આપણો બંધાઈ ગયો છે. તો રોટલી પણ જો હમણાં બનાવેલી હું, આજ ભોલાભાઈની રવિવાર છે એટલે રોજા છે, અને કાલે પણ ભોલાભાઈની રોજા છે. ને આજ હું છે ને ગામમાં ગઈ હતી હમણાં બે ત્રણ ઠેકાણે હારડા દેવા, તો હારડા બધે દે આવી અને ગામમાં ગઈ હતી. થોડીક સંતોષબેનની મુલાકાત કરવા ગઈ હતી, કારણ કે સંતોષબેનને હાર્યું બહુ આવ્યું ને આપણે કોઈ વિડીયો ઉતારવાનો એટલો બધો ટાઈમ નથી. કારણ કે ત્યાં તમારાથી ઉભાતું જ નહીં, આટલી ગીર્દી છે કે અમે વિડીયો ઉતારીએ એવો કોઈ ટાઈમ જ નથી વિડીયો ઉતારવાનો. એટલે હે અત્યારે શોપ એની છે ને બંધ થઈ જાય, હે વધારેલી હે 1-1.5 વાગે, એટલે એ પહેલાં હું જાય એટલે વિડીયો ઉતારી. એ વિડીયો પણ તમે જોઈજો ને. જો આપણે હાલો એવો સમાન દારી વઘારી લીધી, હું લેવી હાડીયું 100 હાડીયું લેવી નાખી, 100 હાડીયું લેવી બતાવી. કારણ કે અટાણે મારે રસોઈ બનાવવાની છે અને એનો વિડીયો ઉતારવા જવાનું છે. તો રોટલીનો લોટ પણ આપણો જો બંધાઈ ગયો ને બાજરાના રોટલા તાક બનાવી લીધા ને એવો જો શાક સડે જાય એટલે આપણી બનાવેલી એ રોટલી. ભોલાભાઈ ની મોડું ખાવું, કારણ કે ભોલાભાઈ વણેલી ગાંઠિયા ખાધા એટલે ભોલાભાઈ ભૂખ ન લાગે. અમારે કઈ ખાવાનું હોય ની બે ની, એટલે હમણાં જો રસોઈ થઈ જાય એટલે આપણી જમવા બેહે જાય. અને ચણાની દાળ જો સળે ગઈ ને એ આપણી કરી લઈએ રોટલી. રોટલીનો લોટ બંધાઈ ગયો. તો આવો બધા ઉતાહણી કરવા, આસ્તા વાળ્યું છે બધાને ના, એટલે બધાએ હો હોય રીતિ હોવની જગ્યાએ બધા ગાય છે. ને અમારે જવાનું છે પણ અમે હાંજી જાય, અટાણે બે ટાણા તળેલું ખાઈએ તો બે ટાણા કંટાળો આવે, એટલે અટાણે ભોલોભાઈ એકલા જેવીએ ને હું હાંજી જાય ભેગા મા દીકરો. ને બાકીની રસોઈ એક જણાની બનાવવાની હોય તો આપણી જો રસોઈ બને ગઈ. તો આવો બધા રોટલા બાજરાના ખાવા, જો રોટલા પણ બને ગયા બાજરાના, ભોલાભાઈ સારું બે જ રોટલી કરવાની છે. તો આપણી જો આ બાજરાના રોટલા બનાવ્યા, તો આવો રોટલા બાજરાના આપણી દેહી ખાણું છે બાજરાનો, તો આપણી મેરના લોહીમાં છે બાજરાનો રોટલો, ત્યાં તાકાતવારો છે. તો જો એવા આપણી આટલી શાક વઘાર લીધું, શાક સળે ગયું એટલે આપણી માંડે દીએ તાવડી, રોટલી ઝટઝટ કરેલી. ઓરી હોય કે દિવાળી હોય કે હાઈકમ હોય, કામ ચાલુ જ રહીએ, કોઈ દી બંધ જ ન થાય. બાયુના કામ કોઈ દી બંધ ક્યાંથી આપણા થાય, ચાલુ જ. ઓયલું કર્યું ઘરમાં રસોઈ હોય કે ન હોય, પરવારતા જ લે, કામ હોય પરવારવાનો ટાઈમ જ નથી મળતો. એક પછી એક ચાલુ જ હોય આપણે, સમજાય. એટલે આનું છે બાયુનો તો અવતાર આવો છે, સ્ત્રીનો અવતાર તો ભલે જણ કમાઈ લે પણ બાયુની છે ને આવો અવતાર એવો છે કે કામમાંથી મૂળ નવી ન આવે, જિમ્મેદારી બધી લેડીઝની આવે ઘરની.
એટલે આપણે આમાંથી નવરા ખાતા લે કોઈ દી આપણું કામ કરે હોગે જણ કોઈ દી ન કરે હોગે. એક દી કયો કે શાક બનાવે દીયો તો શાક બનાવે તો મને કીજો તો એની ખબર પડે કે ના ના આતા બૈરાજ કરે હોગે અમી ન કરે હોગીએ. એટલે એ હું છે આપણી ઝપાટો મારે ને અડધી કલાકમાં રસોઈ બનાવે લઈએ ને જળની અડધી ઠેકાણે દોઢ કલાક થાય રસોઈ બનાવતા. એટલે આવું છે તો બધા આવો જમવા. કોમેન્ટમાં જણાવજો કે આ સાચું છે મારું કે ખોટું છે. હાલો તો આપણે જો બધું કામ કરી લીધું હેવ નવરા થયા હેવ હાંસ બુધી કંઈ કામ છે નહીં. ને હું હમ તો બંનેના ગઈ હતી જો આ એક બ્લેક સાડી લેવી જો કારણ કે મોર્નિંગ ગમે એ હું લે આવા જો આ બ્લેક સાડી લીધી. કોમેન્ટમાંથી જો કેવ્યું ખાડ્યું છે એક આ લીધી આ કલર હાવ ન્યૂ જ હતો મારા પાસે આ કલર જ નહોતો એટલે એક આ કલર લીધો ખાડીમાં આપણી લેરિયા ટાઈપની બોર્ડર પટાવાળી. ને આમ તો જાંબલી કયો તો એ લાગે બીટ કલર કયો તો એ હારી છે એ રીતે. એટલે આ જો લીધી નાખી મેં આ બે થયું એક આ સંતોષબેન કે મોતીબેન તમને સરસ લાગશે તમે લઈ જાઓ ને લઈ જાઓ. મારે તો નકર નહોતી લઈ આવવાની પણ સંતોષબેન કે મોતીબેન લઈ જાઓ બહુ સરસ છે તમને કે આ બહુ મસ્ત લાગશે. એટલે એક આપણે આ લીધી છે સિલ્ક ઉપર છે પાતળું સિલ્ક છે. જો આ કલર મારા પાસે નહોતો લાલ કલર મરૂન કલર એકય નહોતો એટલે આપણે જો આ મરૂન કલરની હાડી આપણે ત્યાંથી આજે લીધી છે જો કેવી સરસ છે. એટલે આ ત્રણ સાડીનું શોપિંગ આજે કરેવી સંતોષબેનને ત્યાંથી. ને આ તો તમે ત્યાં તો માગો ને એટલા પીસ તમને મળે કારણ કે ત્યાં તો ખજાનો જ છે સાડીનો. એટલે તમને એવી રીતે બધી હાડી માગો એ મળે જાય ને હું મારી રીતે આ એક સાડી લઈ આવી મળી આ બહુ ગમતી હતી એટલે આ ત્રણ સાડી લઈ આવી. કોમેન્ટમાં કીજો કે આ સાડી કેવી છે વીણાઈ ગઈ છતાંય હું આ ત્રણ સાડી લઈ આવી કારણ કે ત્યાં તો માલ આવ્યો ને કે ઉપડ્યો ને માલ આવ્યો ને કે ઉપડ્યો ને હોલસેલમાં ને રિટેલમાં ભાઈ ઉપડે જાય હાડિયું એટલું હાડિયું આવે. એટલે આપણે જો આ લેવા તો આપણે કોમેન્ટમાં જણાવીશું કેવી હાડી છે એ. તો જો નવા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકોન બટન દબાવજો.